યુવા એટલે બોલેલું ધારેલું કરવાની શક્તિ જેનામાં હોય તે એટલે યુવા. પણ આજના યુવાનમાં એવું કંઈ જ જોવા નથી મળતું. આજનો યુવાન હવે ખલાસ થઈ ગયું છે, જેની પાછળ મુખ્ય કારણ છે તેનું ડ્રગ્સ. પૃથ્વી પરનું સ્વર્ગ અને યુવાનોની કુટેવનું નર્ક સમાન કાશ્મીરનો ડ્રગ્સ ફ્રી કરવાની મહિમ કાશ્મીરીઓએ ઉપાડી છે. ત્યારે કેવી રીતે કાશ્મીરી યુવાનોએ કુટેવમાંથી બહાર કાઢવાનો રસ્તો કાશ્મીરીઓએ શોધી કાઢ્યો છે, ચાલુ જોઈએ મારા ખાસ અહેવાલમાં. કાશ્મીરમાં છેલ્લા ઘણા સમયથી યુવાઓમાં ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે, જે એક ચિંતાનો વિષય છે. ત્યારે ઘણા યુવાઓએ ડ્રગ્સ ફ્રી કાશ્મીર કરવાના ઉદ્દેશથી એક મ્યુઝિકલ શોનું આયોજન કર્યું હતું. ત્યારે યુવાઓએ શ્રીનગરવાસીઓ તથા સોશિયલ હેલ્થ ડિપાર્ટમેન્ટનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. આ પ્રોગ્રામમાં મ્યુઝિક, સિંગિંગ, ડાન્સિંગ તમામ પ્રકારના પર્ફોર્મન્સ રાખવામાં આવેલા, જેમાં યુવાઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. તથા આયોજકોએ જણાવ્યું હતું કે આજ સુધી ક્યારે આટલી મોટી સંખ્યામાં ક્રાઉડ જોવા નહોતું મળ્યું, તથા ઇવેન્ટના કવરેજને લઈને મીડિયાનો પણ આભાર માન્યો હતો. હમને બહુત સારે બચ્ચે દેખે જો ડ્રગ્સ કરે ઇસ ટાઈમ. મેઇન મોટિવ યે કે હમ ડ્રગ ફ્રી કશ્મીર કરે, બસ મેઇન મોટિવ યે હમારા રહા. બહુત અચ્છા રિસ્પોન્ડ. આઈ એમ સ્પેશલ થેન્કફુલ ટુ ડિસ્ટ્રિક્ટ પોલીસ શ્રીનગર ઓર સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ એન્ડ ડીસી શ્રીનગર, જેને હમે બહુત હેલ્પ કિયા. ઓર મેરે ઓર ભી બહુત સારે સ્પોન્સર હૈ જેને હમે ઇસ પ્રોગ્રામ કો કન્ડક્ટ કિયા. ઇસમે મ્યુઝિક થા, સિંગિંગ, ડાન્સિંગ, બીટ બોક્સર. એસે આપ લોગ દેખે હોંગે કે બચ્ચે મુંહ સે આવાઝ નિકાલતે હૈ, વો ભી આજ દેખને કો મિલા યહાં પર. ઓર મેરા મેં થેન્કફુલ હું કશ્મીર કે લોગોં કા, જિન્હોંને આજ હમે ક્રાઉડ, મતલબ ઇતના ક્રાઉડ મેને આજ તક કભી નહીં દેખા થા. ઓર મેં થેન્કફુલ હું આપ સબ મીડિયા કા ભી, જિન્હોંને ઇસ કવરેજ કી, ઇસ ઇવેન્ટ કી. આયોજકોનું વધુમાં કહેવું છે કે આ પ્રકારના આયોજનથી આજની પેઢી સકારાત્મકતા તરફ ખેંચાય છે, તથા ડ્રગ્સ અને અન્ય કોઈ નશા કરવા કરતાં સાચી અને સારી દિશા તરફ વળે છે, તથા આવા પ્રોગ્રામથી બીજા યુવાઓ પણ પ્રેરણા લે છે અને વિચારે છે કે નહીં, મારે પણ સ્ટેજ પર જવું છે અને મારે પણ આવા કાર્યક્રમમાં ભાગ લેવો છે. બહુ સારે બચ્ચે જો હૈસ એક્ટિવિટીઝ કી, ડાન્સિંગ, સિંગિંગ, બીટ બોક્સિંગ, બહુ સારી જો એસી આર્ટિસ્ટ હૈ વો આતે હૈ. ઓર દૂસરા ભી ચાહતા હૈ કે મેં ભી એસા બનું, મુજે ભી એસે, કલ કો મેરે ઘર વાલે ભી મુજે એસે દેખે. ઓર યે બહુ અચ્છા ઇવેન્ટ હૈ, મેં ચાહતા હું કે કશ્મીર મેં એસે ઇવેન્ટ્સ હોતે રહે ઓર કશ્મીર જો હમારા યે ડ્રગ ફ્રી બને. તો સાથે જ હિન્દુ મુસ્લિમની માન્યતામાંથી બહાર આવી સૌ કોઈ કાશ્મીરીઓ છે તેવી ભાવના પણ જગાડવાનો આ કાર્યક્રમ પાછળ ઉદ્દેશ છે. આ સાથે જ સ્પોર્ટ્સ અને બીજી ઘણી એવી પ્રવૃત્તિઓ છે જેનાથી આ ડ્રગ્સના ચક્કરમાંથી બહાર આવી એક નોર્મલ લાઈફ શું હોય છે તે જતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બહુ ખુશકિસ્મતી કી બાત હૈ કે હમારા યુથ જો હૈ યે હમારે ભાઈઓ કે લિયે જો ડ્રગ મેં મુબતલા હૈ ઉનકે લિયે કુછ ઉનકે કો વો છોડે, વો ડ્રગ સે બહાર આયે, ઉનકે લિયે આજ યે આર્ટિસ્ટ કો યહાં પ્લેટફોર્મ દે રહે હૈ. વિદ્યાર્થીનીઓ પણ આ કાર્યક્રમથી ઘણી જ ખુશ જોવા મળી હતી અને તેમણે જણાવ્યું હતું કે અમે ચાહીએ છીએ કે કાશ્મીરમાં આવા પ્રકારની પ્રવૃત્તિઓ સતત થતી રહે. યે જો ઇવેન્ટ હૈ યે ડ્રગ્સ ફ્રી હૈ, ડ્રગ્સ મેં જો મુબતલા કિયે ગયે હૈ, યે ઇવેન્ટ બહોત અચ્છા થા. યહાં પે ડાન્સ કિયા, વેસ્ટર્ન રેપ કિયા ગયા, બહોત બહોત અચ્છે. હમ ચાહતે હૈ કિ એસે ઇવેન્ટ્સ કો હમારે કાશ્મીરમાં કિયે જાય. યુવાન તો એવો હોવો જોઈએ જે કંઈ પણ કરે પણ જે તેની પ્રતિષ્ઠા વધારે એવું હોવું જોઈએ, પછી ના કે કોઈ પણ શરત રમે અને કરે, તે તો એક દેખાવ થઈ જાય છે. એમ પણ આજના યુગમાં યુવાન દેખાદેખીમાં જીવે છે, યુવાન પાસે કોઈ લક્ષ્ય નથી હોતો. આજના યુવાનમાંથી યુવાની જાણે નીકળી ગઈ હોય તેવું લાગે છે અને તેની પાછળ ખાસ કારણ આત્મવિશ્વાસનો અભાવ અને તેની પાછળ મુખ્ય કારણ ડ્રગ્સ, નિકોટિન, ધૂમ્રપાન વગેરે કુટેવો. ત્યારે હાલ તો કાશ્મીરને ડ્રગ્સ ફ્રી કરવાની મુહિમ જે રીતે કાશ્મીરીઓએ ઉપાડી છે તે ખૂબ જ આવકારદાયક બાબત છે. બ્યુરો રિપોર્ટ, ઝી 24 કલાક.